गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आपणे सेम वनमां निमंत्रण छे एक शियाळो, बीजो छे 15मी ऑगस्ट अने त्रीजो छे काको। आ त्रण निमंत आपणे सेम वनमां आवे छे, એટલે કે પહેલા સેમમાં પૂછાય છે તો કે અગાઉ આપણે શિયાળો અને 15મી ઓગસ્ટ વિશે સમજી ચૂક્યા છીએ, હવે આજે નિમંત છે કાકડો, તો કાકડા વિશે તો બધાને આવડે, તો એના મુદ્દા છે કે પ્રસ્તાવના કાકડાનો રૂપરંગ, કાકડાનો માળો કેવો હોય, કાકડાનો ખોરાક શું હોય, કાકડાની ચતુરાઈ કેવી છે, કાકડાની વાણી કેવી છે એટલે એનો અવાજ કેવો છે, કાકડાનો સંપ કેવો છે, કાકડાની વાર્તાઓ તમે વિવિધ સાંભળી હશે, અને છેલ્લે છે ઉપસહાર, તો આ મુદ્દાઓ આપેલા હશે અને મુદ્દાઓની આધારે તમારે નિબંધ લખવાનો રહેશે। તો કે આ નિબંધને આપણે મુદ્દા વાઇઝ વિગતે સમજીએ। પહેલો છે પ્રસ્તાવના, તો કે પ્રસ્તાવનામાં અંદર શું આવશે, તો કે આપણા ઘર આંગણે ઘણા બધા પક્ષીઓ આવે છે। તમે તમારા ઘર આંગણામાં જોતા હશો તો ચકલી, કાબર, કબૂતર, મોર, પોપટ આવા ઘણા બધા પક્ષીઓ આવતા હશે, એમાં કાગડો પણ સાથે આવતો હશે। આવે છે ને તમારા ઘરે કાગડો? હા, તમે બધા કાગડાને ઓળખો છો ને? હા, એનો રંગ કેવો હોય છે? કાળો। બહુ સરસ, તો કે એમાંથી આપણને આપણને એમ તો ઘણા બધા મોર ગમતું હોય, પોપટ ગમતું હોય, પણ આપણે કાગડા વિશે નિબંધ લખવાનો છે, એટલે એમાંથી આપણે શું લખીશું કે મારા ઘર આંગણે ઘણા બધા પક્ષીઓ આવે છે, જેવા કે મોર, કાબર, ચકલી, પોપટ, કાગડો, આ બધા પક્ષીઓ આવે છે, તેમ કાગડો એ સૌથી વધારે ગમતું મને પક્ષી છે। કાગડો એ આપણા ઘર આંગણાનું પક્ષી કહેવાય છે। કેમ બાળકો આપણા ઘર આંગણાનું પક્ષી કહેવાય છે? કારણ કે આખા દિવસ આપણા ઘરે એઠવાડ વારંવાર ઢોળવામાં આવે છે, તો એ એઠવાડનો નાશ કોણ કરે છે? તો કે કાગડો, કાગડો છે બધું મેળીને ખાઈ જાય છે, એટલે આપણા ઘર આંગણાનું પંખી કહેવામાં આવે છે। હવે જોઈએ કે કાગડાનો રૂપરંગ, એનો રૂપરંગ એટલે કે એનો દેખાવ કેવો હોય છે, તો કે કાગડાનો રંગ કાળો હોય છે, તેને બે આંખો, બે પાંખો અને બે પગ હોય છે, અને તે એની ટોકે થોડો ભૂરાશ પડતો કલર હોય છે, અને પીંછાનો એનો કલર કેવો હોય છે? કાળો હોય છે। હવે કાગડાનો માળો, તો બાળકો માળો કેવી રીતે બનાવે છે? તમે જોયો છે કે સુગરી ગુંથીને માળો બનાવે, ચકલી નાનો માળો બનાવે, ગુલ ગુલ ગોળ ટોપલી જેવો માળો બનાવે છે, તો કે આ ગરચુડો છે પાંદડા સીવીને માળો બનાવે છે, તો કે કાગડો કેવી રીતે માળો બનાવે? તો કે કાગડો છે એ ઝાડના, જે ઝાડ હોય મોટું વૃક્ષ હોય એના ઉપર ટોચમાં માળો બાંધે છે। ક્યાં બાંધે છે? મોટું વૃક્ષ હોય અને એની ટોચમાં, જે નીચે માળો, કાગડો ક્યારેય નીચે માળો બાંધતો નથી, એ છેક ઉપર ટોચમાં જ માળો બાંધે છે। કોયલ તેના માળામાં ઈંડા મૂકી જાય છે। હવે આપણે જોઈએ કે કોયલ, કાગડો ચતુર કોણ હોય છે? કાગડો, પણ કાગડા કરતાં ચતુર વધારે કોણ હોય છે? કોયલ। કોયલ શું કરે છે? કાગડાના માળામાં ઈંડા મૂકી જાય છે, અને કાગડો હોય છે અને એ ઈંડાનું સેવન કરે છે, અને એમાંથી બચ્ચા નીકળે છે, અને એ બચ્ચા મોટા થાય ત્યારે પછી કાગડાને ખબર પડે છે કે કૂ કૂ કરતાં બોલતા ઉડી જાય છે, ત્યાં સુધી કાગડાને ખબર પડતી નથી, કારણ કે કાગડાના ઈંડા અને કોયલના ઈંડા એક જેવા હોય છે, એટલે આ રીતે કોયલ છે એ કાગડાને છેતરી જાય છે। એ કોયલ શું કરે છે કે તેના ઈંડા છે એ કાગડાના માળામાં મૂકી જાય છે, તેથી તેને ખબર પડતી નથી કે તે કોયલના ઈંડા હોય છે, એને સારું લાલન પાલન કરી અને સેવે છે। કાગડો છે એ શું કરે છે? તો કે જીવડા અને એઠવાડ હોય છે આપણા ઘણા બધા, ઝીણા ઝીણા જીવડા હોય, એઠવાડ હોય, એ બધું શું કરે છે? ખાઈ જાય છે, અને તે કૂતરાનો સફાઈ કામદાર તરીકે ઓળખાય છે। કુદરતનો, કોનો? કુદરતનો કાગડો શું કેવી રીતે ઓળખાય છે? તો કે કુદરતનો સફાઈ કામદાર તરીકે ઓળખાય છે। હવે આગળ જોઈએ તો કે કાગડાની ચતુરાઈ, તો કે કાગડો છે એ કેવું પક્ષી છે? તો કે ચકોર પક્ષી છે। કાગડાને તમે નજીક જાઓ તો એને આખો આમાં ઘમાવતો રહે છે, અને એ ખૂબ જ ચતુર, ચતુરાઈ એની અંદર વધારે હોય છે, તેને
સહેલાઈથી પકડી શકાતો નથી, અને પકડવું હોય તો એ સહેલાઈથી પકડી શકાતો નથી. વળી તે આપણા હાથમાંથી ખાવાની વસ્તુ પણ પડાવી જાય તો ખબર પડે નહીં. જો નાના બાળકોના હાથમાં કંઈક વસ્તુ હોય ખાવાની, ખાટા હોય અને કાગડો આવી અને એ નાના છોકરાઓને હાથમાંથી વસ્તુ પડાઈ જાય પણ આપણને ખબર પડતી નથી. આવો ચતુર હોય છે કાગડો. હવે આગળ જોઈએ કે કાગડાની વાણી. વાણી એટલે કે અવાજ. એનો અવાજ કેવો હોય છે? કાગડનો કા, કાગડ કા કા કરે છે, ચકલી જી જી કરે છે, કબૂતર ગું ગું કરે છે, એવી રીતે કાગડો તમને બધાને ખબર છે કે એનો અવાજ કેવો છે? તો કે કા 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 બોલે છે. કાગડાની કર્કશ વાણી, એની વાણી કેવી કહેવાય છે? કર્કશ વાણી. આમ તિરાડ પડતી આવે છે થોડી, એટલે આપણને કોઈને સાંભળવી ગમતી નથી. તમે જોજો, મોર બોલે તો સૌને ગમે, કોયલ બોલે તો સૌને ગમે, પણ કાગડો કા કા કરતો હોય તો તરત તમારી મમ્મી શું કહે છે કે જા એને પથ્થર મારીને ઉડાડ, કેવું કા કા બોલે છે અહીંયા. અને આપણને કાગડો બોલે એ સાંભળવું ગમતું નથી. હવે આગળ જોઈએ કે કાગડાનો સમ. કાગડાની જાત હોય છે એ સંપીલી હોય છે. કેવી હોય છે બાળકો? સંપીલી હોય છે. જો કશું થયું હોય અને એક કાગડો કા કા બોલે તો એવી ભાષામાં એ બોલે છે કે આજુબાજુ રહેતા બધા જ કાગડા તરત ત્યાં પૂરું થઈ જાય છે. એ જાત ખૂબ જ સંપીલી હોય છે. જ્યારે કોઈ આફત આવી હોય ત્યારે બધા કાગડાઓ ભેગા થઈને રોકકળ કરી મૂકે છે. કોઈ એક કાગડો કા કા એવો બોલે એને આફત આવી હોય તો બધા જ એ આજુબાજુ રહેતા કાગડા ટોળામાં ભેગા થઈ જાય છે અને રોકકળ કરી મૂકે છે. કેવું? કા 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 બધા જ બોલવા લાગી પડે છે. હવે જોઈએ કાગડાની વાર્તા. એવું પણ હોય છે બાળકો કાગડાની વાણીમાં કે કાગડો કા કા બોલે તો એવું આપણને લાગે છે કે આપણા ઘરે કોઈક મહેમાન આવશે, એવું સમજીએ છીએ ને. આપણે પેલું ગીત ગાવાનું ચાલુ કરે છે. પહેલાં નાના લોકો જે હવે મોટા થઈ ગયા એ એવા કંઈક કાગડાનું ગીત ગાતા કે આવું ગીત ગાઈએ અને જો કાગડો ઉડી અને બીજી જગ્યાએ બેસે તો ચોક્કસ કોઈક આજે આપણા ઘરે આવવાનું છે. આવું બધા જોડકણા નાના હતા ત્યારે બધા જોડકણા ગાતા. તો કાગડાના અવાજથી એવું પણ આપણને ખબર પડે છે કે કોઈ સંકેત આપે છે કે કોઈક મહેમાન આપણા ઘરે આવવાનો છે. હવે જોઈએ કે કાગડાનું વાર્તા. તો બાળકો તમે કાગડા વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે. કરશો કાગડો, ચતુર કાગડો, આ બધી છે એ કાગડાની વાર્તાઓ છે. અને કહેવતો પણ જાત જાતની કાગડા વિશે સાંભળવા મળી હશે. તો કે બાળકો, કાગડો એ ખૂબ જ ચતુર પક્ષી છે, તેની વાર્તાઓ આપણને સાંભળવી ગમે છે. છેલ્લે છે ઉપસહાર. તો કે આમ કાગડો એ મારું પ્રિય પક્ષી છે. ઉપસહારમાં તમે શું લખો છો? કાગડા વિશેના થોડા વખાણ તમે લખી શકો છો કે આમ કાગડો એ ખૂબ જ ચતુર હોવાથી તે મારું પ્રિય પક્ષી છે. તો બાળકો આપણા અહીંયા નિબંધ લેખન પૂર્ણ થાય છે.